સિક્કિમ બોર્ડર પર દાદાગીરી કરનાર ચીને પહોંચી વળવા માટે ભારતે કમર કસી છે. આ માટે ભારતે સિક્કિમની પાસેના વિસ્તારમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે વધારે સૈનિકો તૈનાત કર્યા છે, જ્યાં લગભગ એક મહિનાથી ભારતીય સૈનિકોને ચીન જવાનોની સાથે તણાવ વધ્યો છે. આ બંને સેનાઓ વચ્ચે 1962 બાદથી સૌથી મોટો આ પ્રકારનો ગતિરોધ છે. સિક્કિમ નજીક ચીનની સરહદ પર તણાવની વચ્ચે ભારતે ડોકલામ વિસ્તારમાં વધુ સૈનિકોની તૈનાત કર્યા છે. 1962 પછી પહેલી વખત એવું થયું છે કે જ્યારે કોઈ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આટલા લાંબા સમય સુધી ટેન્શન રહ્યું હોય. ગત લગભગ એક મહિનાથી ડોકલામમાં બંને દેશોના સૈનિકો આમને સામને છે. ભારતે ડોકલામમાં વધુ સૈનિકોને નોન કોમ્પેટિવ મોડમાં મૂક્યા છે. નોન કોમ્પેટિવ મોડ એટલે કે લડાઈની મુદ્રામાં નહીં, જેમાં બંદૂકોની નાળચાને જમીન પર રાખવામાં આવે છે. સૂત્રો મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ભારતીય સેનાના બે બંકરોને નષ્ટ કરવાની આક્રમક કાર્યવાહી બાદ ભારતે વધુ જવાનો મોકલ્યા છે. આ વિસ્તારમાં સ્થિતિ ચીનની સેનાની 141 ડિવિઝન તરફથી વધુ જવાન સ્થળ પર મોકલાયા છે, જે પછી ભારતીય સેનાએ પણ પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે વધુ જવાનો એ સ્થાને મોકલ્યા છે. બ્યુરો રિપોર્ટ, સીએન24 ન્યૂઝ.